દહેગામ તાલુકા અને શહેરમાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવ્યા, તેમાંથી દહેગામ શહેરમાં રહેતા મહિલાનું મોત. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અને શહેરમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવતા સરકારી તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. દહેગામ શહેરમાં આવેલ લુહાર ચકલાના ફરિયામાં રહેતા દીપિકાબેન ત્રિવેદીને કેસ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરતા તેમનું મોત થવા પામ્યું છે. આ બાબતે માહિતી પ્રાપ્ત થવા પામી છે કે આ મહિલાને ઘરે નરોડાથી તેમના સગા આવ્યા હતા અને આ મહિલા થોડા દિવસ પહેલા તલોદ શહેરમાં એક શોકસભામાં ગયા હતા, તેથી તેમનો કેસ પોઝિટિવ આવ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ વિસ્તારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને સરકારી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે. કહેવાય છે કે આ વિસ્તાર બહુ ગીચ હોવાથી સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે વધુ તકેદારી લેવાની જરૂર છે. દહેગામ શહેરમાં પ્રથમ વખત પોઝિટિવ કેસ સામે આવ્યો છે અને દહેગામ તાલુકાના ગામે રહેતા રમણજી વજાજી સોલંકીને કેસ પોઝિટિવ આવ્યો છે. એટલે કે આજે દહેગામ તાલુકા અને શહેરમાં બે કેસ પોઝિટિવ આવતા એકનું મોત થવા પામ્યું છે. અગસ્તી ચૌહાણ, ZS TV, દહેગામ.